सर कैसे अमे तो अमारी ताकत पर जीतवा मानिए छे। सामने पार्टी ने नबड़े पर जीतवा अमारो कोई इरादो होतो नथी। अमने अमारी ताकत में कार्यकर्ताओं की ताकत में आदरणीय प्रधानमंत्री नरेन्द्र मोदी साहेब अने राज्यना मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल ने डबल इंजन की सरकार जे रीते लोकोनी चिंता करे छे, जे विकास की बात करे छे। विकास तो अर्थ शू छे? विकास एटले फक्त इन्फ्रास्ट्रक्चर नथी पण इन्फ्रास्ट्रक्चर नी साथे नवो इन्वेस्टमेंट आवे छे, नवी टेक्नोलॉजी आवे छे અને નવી રોજગારી એમાંથી ઊભા થાય છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ફક્ત વિકાસની વાત નથી કરી, સાથે સાથે એમણે આખા દેશને સુરક્ષિત કર્યો છે। પાકિસ્તાન જેવા દેશમાંથી જે હડપલા થતા હતા આજે બંધ થઈ ગયા છે। ત્યાંથી આવતા આતંકવાદીઓને બોર્ડર ઉપર જ પૂરા કરી દેવામાં આવે છે। ચાઇના જેવા દેશને એમને પણ પડકારવાની જો તાકાત એ નરેન્દ્ર મોદી સાહેબમાં છે કે ખૂબ દૂરંદેશી સાથે ખૂબ સારું વિચારે છે અને યોજનાને જમીન પર ઉતારવા માટે સક્ષમ પણ છે, એ આખા દેશ અને દુનિયાએ જોયું છે। અકબર સાહેબ આમ તો મૂળ કર્ણાટકમાં છે અને દુબઈમાં રહે છે, પણ એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર એમને પ્રેરણા લઈને કે આવો એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય ઘરમાં જન્મેલો વ્યક્તિ કેટલા મહાન અલગ અલગ કામો કરી રહ્યા છે, અને એટલા જ માટે એમણે સામાન્ય વ્યક્તિઓને સાથે જોડતા જોડતા એમના જીવન ઉપર એમણે અલગ અલગ આપણે આ ચિત્ર દોર્યા છે। અને દરેક ચિત્રની અંદર એક વિશિષ્ટ પ્રકારનો મેસેજ પણ છે અને આ મેસેજ ખૂબ પોઝિટિવ પણ છે, અને એટલા જ માટે જ્યારે આ પહેલું પ્રદર્શની અમદાવાદમાં 7 દિવસ માટે કરવામાં આવ્યું, આજથી હવે એ બરોડામાં શરૂ થયું છે, આવનારા દિવસોમાં એ સુરત જશે, સુરતથી રાજકોટ જશે, આમ અલગ અલગ શહેરોમાં આ પ્રદર્શની કરવાનું અમે નક્કી કર્યું છે। મને લાગે છે કે એક ચિત્રકાર એની મૌલિકતા સાથે નરેન્દ્ર મોદી સાહેબની જીવન ઉપરથી પ્રેરણા લઈને કેટલો એક મેસેજ આપી શકે છે, એ મેસેજ એમણે જબરજસ્ત રીતે આપ્યો છે। હું અકબર સાહેબને એમનો આભાર પણ માનું છું, એમને અભિનંદન પણ આપું છું કે ખૂબ સારું એમણે આ ચિત્રકરણ કર્યું છે। મને લાગે છે કે પત્રકાર મિત્રો, જરા મારો જે વાત હતી હમણાં મેં મારા કાર્યકર્તાઓ સાથે કહી એને ફરી સાંભળી જોઈએ। મેં એવું કહ્યું છે કે 2012 અને 2017માં ડિસેમ્બરની 12મી તારીખે જ ઇલેક્શન હતું, તમારે હમણાં તો દિવાળી તો ઓક્ટોબરમાં છે પણ નવેમ્બરના એન્ડ સુધીમાં એટલે 8-10 દિવસ વહેલો કદાચ ઇલેક્શન થઈ જાય એવું મને લાગે છે। એટલા માટે કે જે રીતે ઇલેક્શન કમિશનર અલગ અલગ બંને રાજ્યોમાં જે ઇલેક્શન છે તેના પ્રવાસ કરી રહ્યા છે, અધિકારીઓને અમે જે સૂચના આપી છે તૈયારી કરવાની, એના આધારે મેં અમે સ્પષ્ટતા બી કરી હતી કે મારે કોઈ સાથે વાત થઈ નથી, મને કશી જ ખબર નથી, મારો એક પોલિટિકલ અંદાજ છે કે કદાચ 8-10 દિવસ વહેલું આ ઇલેક્શન થઈ શકે।